વિદ્યાર્થી મિત્રો એવી પી એજ્યુકેશનની અંદર તમારું સ્વાગત છે આજે આપણે ધોરણ પાંચમાં ગણિત વિષયની સ્વાધ્યાય પોથી એમાં પ્રકરણ બાર સ્માર્ટ ચાર્ટ્સ એના વિશે શીખવાનું છે તો વિડીયોને ધ્યાનથી પૂરેપૂરો જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો જેથી નવા વિડીયો તમને સરળતાથી મળી રહીએ તો અહીં વિદ્યાર્થી મિત્રો આજે આ પાઠની અંદર અહીં તમે સૂચના મુજબ કરવાનું કહ્યું છે તો તમારી શાળાના મેદાનમાં રહેલા વૃક્ષોની યાદી બનાવો અને કોષ્ટકમાં તેની સંખ્યા માટે આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરો તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારી સ્કૂલની અંદર મોટાભાગે બધાની સ્કૂલોમાં લીમડો તો હોય બરોબર પછી આપણે જોઈએ તો બીજું એક વૃક્ષ કે કણજો હોય બરોબર એના પછી બીજું કોઈ વૃક્ષ હોય તો આપણે એનું નામ લખીએ તો એમાં આપણે આસો પાલવ લખીએ બરાબર પછી ઉદાહરણ તરીકે આપણે આંબો લખીએ તો અહીંયા આપણે ફક્ત ઉદાહરણ તરીકે શીખવા માટે અહીં લખું છું તમારે તમારી શાળામાં જે વૃક્ષો હોય એની યાદી બનાવવાની છે હવે આવૃત્તિ ચિહ્ન એટલે કે તમારી શાળામાં કેટલા વૃક્ષો છે બરોબર અને કયા કયા છે એ ગણતરી કરવી હોય તો સૌથી પહેલાં જો તમારી શાળામાં એક વૃક્ષ હોય તો તમે અહીંયા એક આવૃત્તિ ચિહ્ન કરી શકો બરોબર એના પછી તમે જ્યારે ગણતા ગણતા આગળ જાઓ અને ત્યારે એક લીમ લીમડો એના પછી જો એક કણજો હોય તો તમે કણજાની અંદર એક ડૅ કરી શકો એના પછી એક આંબો હોય તો આંબાની અંદર ડેસ કરી શકો વળી પાછો જો એક લીમડો હોય તો તમારે એમો લીટી કરવાની છે આવૃત્તિ ચિહ્ન બરાબર એના પછી જો એક ફરીથી બીજો લીમડો હોય તો તમારે એમો ફરીથી એક આવૃત્તિ ચિહ્ન કરવાનું છે વળી જો કણજો હોય તો તમારે એક આવૃત્તિ ચિહ્ન કરવાનું છે વળી એક આસોપાલવ આવે તો એની અંદર તમારે આવૃત્તિ ચિહ્ન કરવાનું છે વળી એક લીમડો આવે તો તમારે એક આવૃત્તિ ચિહ્ન કરવાનું છે વળી એક આંબો હોય તો એની અંદર તમારે આવૃત્તિ ચિહ્ન કરવાનું છે વળી જો બીજો લીમડો આવે તો તમારે એક આવૃત્તિ ચિહ્ન કરવાનું છે આ રીતે જ્યારે પાંચ લીટર થાય બરાબર આ રીતે અહીં જ્યારે પાંચ લીટા થાય કુલ ત્યારે એ પા એના પછી આપણે નવી શરૂઆત કરવાની એટલે કે વળી પાછો જો લીમડો આવે તો આપણે એક લીટું કરીશું એટલે કે આવૃત્તિ ચિહ્ન વળી જો કણજો આવશે તો આપણે અહીંયા એક આવૃત્તિ ચિહ્ન કરીશું વળી જો આસોપાલ હોય તો અહીંયા આપણે એક આવૃત્તિ ચિહ્ન કરીશું વળી જો એક લીમડો આવે તો અહીંયા એક આવૃત્તિ ચિહ્ન કરીશું તો આ રીતે તમારે આવૃત્તિ ચિહ્નો કરવાના છે જો વળીએ કાંબો આવે તો અહીંયા આપણે આવૃત્તિ ચિહ્ન કરીશું પછી તમારે આવૃત્તિ ચિહ્ન જેટલા પણ થાય એટલા આવૃત્તિ ચિહ્ન થયા પછી આપણે એની સંખ્યા ગણવાની છે અહીં ઘણીવાર એવું થાય કે આવૃત્તિ લીમડાની સંખ્યા વધારે હોય ત્યારે આ રીતે આવૃત્તિ ચિહ્ન થયા હોય તો આપણી ગણતરી સરળ થઈ જાય એટલે કે અહીંયા પાંચ પાંચ દસ દસ ને બે બાર તો આ રીતે આપણી ગણતરી થઈ જાય બાર આવૃત્તિ ચિહ્ન એટલે કે બાર લીમડા કણજાની સંખ્યા એક બે ત્રણ આસોપાલવ એક બે અને આંબા ત્રણ તો આ રીતે તમારી ગણતરી સરળ થઈ જાય તો આ રીતે તમારે આવૃત્તિ આવૃત્તિ ચિહ્ન સાથે તમારે શાળામાં રહેલા વૃક્ષોની યાદી બનાવવાની છે એના પછી બીજો પ્રશ્ન છે તમારા મિત્રોના કુટુંબના સભ્યોની યાદી બનાવો અને કોષ્ટકમાં તેની સંખ્યા માટે આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરો તો તમારા મિત્રોના કુટુંબના સભ્યોની યાદી બનાવો બરોબર તો સૌથી પહેલા તમારે તમારા મિત્રોના નામ લખવા પડશે અહીંયા મિત્રનું નામ તો આપણે ઉદાહરણ તરીકે નામ લખીએ સાહિલ મિતેશ બરોબર પછી વિશાલ મગન પછી સુનિલ અહીંયા આપણે સુનિલ લખીશું અને દશરથ હવે અહીં મેં ઉદાહરણ તરીકે નામ લખ્યા છે તમારે તમારા મિત્રના નામ લખવાના છે અહીંયા કોઈએ આ નામ લખવાના નથી બરોબર અને કુટુંબના સભ્યો માટે આવૃત્તિ ચિહ્ન જો સાહિલના ઘરની અંદર અહીંયા છ સભ્યો હોય કુલ તો એના માટે આવૃત્તિ ચિહ્ન આપણે છ કરવો પડશે એટલે કે ત્રણ ચાર અને પાંચ અને છઠ્ઠા માટે આ રીતે મિતેશના ઘરની અંદર જો કુલ બધા માણસો થઈ અને આઠ હોય તો આપણે આવૃત્તિ ચિહ્ન કરીશું આઠ બરાબર આ રીતે ચાર પાંચ છ સાત અને આઠ પછી વિશાલના ઘરે જો દસ હોય તો આપણે એમાં આવૃત્તિ ચિહ્ન કુલ દસ કરીશું બે ત્રણ ચાર પાંચ તો આ રીતે મગનના ઘરની અંદર બાર હોય કુલ સભ્ય તો આપણે આ રીતે પાંચ અને આ બીજા પાંચ અને અગિયાર અને કા બાર બરાબર પછી સુનીલના ઘરે જો ચાર હોય તો આપણે આ રીતે કરીશું બરાબર દશરથના ઘરે છ હોય સાત હોય તો આપણે આ રીતે આવૃત્તિ ચિહ્ન કરીશું સાત બરાબર તો આ રીતે તમારે આવૃત્તિ ચિહ્નો કરવાના છે એટલે કે તમારે તમારા મિત્રોના નામ લખીને કરવાનું છે અને સંખ્યા પછી એની સંખ્યા કુલ આપણે અહીંયા લખવાની એટલે કે છ અહીંયા છે પાંચ ને ત્રણ આઠ અહીંયા થશે દસ અહીંયા થશે બાર અહીંયા થશે ચાર અને અહીંયા થશે સાત તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરીને સંખ્યા લખવાની છે અહીં ઉદાહરણ તરીકે મેં આપેલું છે તમારે તમારી રીતે તમારા મિત્રોના લખવાના છે આપેલ કોષ્ટક મુજબ સામાન્ય જ્ઞાન સ્પર્ધામાં ભાગ લીધેલ બાળકોએ મેળવેલ ગુણના આધારે નીચે આપેલ પ્રશ્નોના જવાબ તો અહીંયા એક અહીંયા તમે જોઈ શકો કે બાળકોનો એક સ્તંભ આલેખ આપેલો છે એ આલેખ પરથી આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે નીચે બાળકોના નામ છે અહીંયા ગુણ છે તો સૌથી વધુ ગુણ કોણે મેળવેલ મેળવેલ છે તો વિદ્યાર્થી મિત્રો જ્યારે આલેખ આપ્યો હોય ત્યારે જેનો સ્તંભ સૌથી ઊંચો હોય એને સૌથી વધારે ગુણ મેળવેલા હોય તો અહીંયા જે નામ છે બરોબર તેને સૌથી વધારે ગુણ એટલે કે ઓગણપચાસ ગુણ મેળવેલા છે તો અહીંયા લખીશું મિત્રો સિયા એ સૌથી વધુ ગુણ મેળવેલ છે બરોબર એના પછી અલીસા અને મહેજબીનના ગુણનો તફાવત કેટલો છે તો વિદ્યાર્થી મિત્રો અલીશા અને મૈજબીન બંનેના ગુણનો તફાવત અહીં આપણે લખીશું કે તફાવત બરાબર અલીસા અને મૈજબીન કોના વધારે છે તો મૈજબીનના પાંત્રીસ એમાંથી અલિસાના બાદ કરીશું તો વિદ્યાર્થી મિત્રો ત્રણ ગુણ મળશે બરોબર એના પછી પાંચમો પ્રશ્ન છે રાગીણી કરતો વધારે ગુણ કોને કોણે મેળવેલ છે તો સૌથી પહેલા આપણે રાગીણીના ગુણ જોઈશું તો રાગિણી એકતાલી ગુણ મેળવેલા છે તો એનાથી વધારે વિદ્યાર્થી મિત્રો મહેન્દ્ર અને શિયા તો અહીંયા લખીશું તો રાગીણી કરતો વધારે ગુણ મહેન્દ્ર અને શિયા એ મેળવેલ છે એના પછી છઠ્ઠું તમામ વિદ્યાર્થીઓને તેમણે મેળવેલ ગુણના આધારે ચડતા ક્રમમાં ગોઠવતો મહેન્દ્ર કયા ક્રમે આવે તમામ વિદ્યાર્થીઓને તેમણે મેળવેલ ગુણના આધારે ચડતા ક્રમમાં ગોઠવતા વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં આપણે જોઈએ કુલ કેટલા વિદ્યાર્થીઓ તે છ વિદ્યાર્થીઓ છે તો તમામ વિદ્યાર્થીઓએ એમને જે ગુણ મેળવ્યા એમને ચડતા ક્રમમાં ગોઠવીએ તો સૌથી પહેલાં જોઈએ તો ઓછા કોના માર્ક્સ છે તો સૌથી ઓછા છે એલિસ તો એલિસ આવશે એના પછી વિદ્યાર્થી મિત્રો જોઈએ તો અલીસા આવશે એના પછી જોઈએ તો મૈજબીન એના પછી જોઈએ તો રાગીણી એના પછી વિદ્યાર્થી મિત્રો મહેન્દ્ર અને સિયા તો અહીંયા જે આપણને પ્રશ્ન પૂછ્યો છે કે તમામ વિદ્યાર્થીઓને તેમણે મેળવેલ ગુણના આધારે ચડતા ક્રમો ગોઠવતો મહેન્દ્ર કયા ક્રમે આવે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સૌથી પહેલાં જોઈએ તો પહેલા નંબરે છે એલિસ બીજા નંબરે એલિસા ત્રીજા નંબરે મૈજબીન ચોથા નંબરે રાગીણી અને પાંચમા નંબરે મહેન્દ્ર છે તો અહીંયા આપણે લખીશું કે મહેન્દ્ર ચડતા ક્રમમાં પાંચમા આવે છે બરોબર એલિસ વધારે અને મૈજબીન થી ઓછા ગુણ કોને છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોઈ લઈએ કે એલિસથી વધારે અહીંયા જે પ્રશ્ન છે ને એલિસ વધારે અને મૈજબીન થી ઓછા મહેજબીનથી ઓછા તો અહીંયા આપણે જોઈ શકીએ કે એલિસથી વધારેને મહેજબીનથી ઓછા કોને છે તો અલીસાને બરાબર જે અલીસા છે એને બત્રીસ ગુણ છે પરંતુ તમારી જે ચોપડી છે પુસ્તક વિદ્યાર્થી મિત્રો એની અંદર એલિસની જગ્યાએ અહીંયા અલીસા આપેલું છે તો એ તમારે ભૂલ સુધારવાની છે અલીસા ચેકી અને એલિસ લખવાનું છે તો એલિસથી વધારેને મહેજબીનથી ઓછા ગુણ એ અલીસાને છે બરાબર તો અહીંયા આપણે લખીશું કે એલિસથી વધારે અને મહેજબીન થી ઓછા ગુણ અલીસાને છે તો અહીંયા તમારે અલીસા ચેકી દેવાનું છે પ્રિન્ટિંગ મિસ્ટેક છે બરોબર એના પછી આપણે આઠમું જોઈએ તો આઠમાની અંદર આપેલ કોષ્ટકમાં તમારા વર્ગના વિદ્યાર્થીઓની ગત માસની કુલ હાજરીના દિવસોની નોંધ કરો એના આધારે લંબ આલેખ બનાવો તો અહીંયા તમારે તમારા સ્કૂલના જે વિદ્યાર્થીઓ હોય એમના નામ લખવાના છે ચલો આપણે ઉદાહરણ તરીકે લઈશું અહીંયા માહિતી તમારે તમારા જે વર્ગના વિદ્યાર્થીઓ છે એમને લેવાના છે આપણે સુનીલ લઈએ વિશાલ લઈએ મીત લઈએ બરોબર મહેશ લઈએ છગન લઈએ બરોબર જીગર લઈએ અને લઈએ રવિ તો આ રીતે ઉદાહરણ તરીકે મેં અહીંયા નામ લખ્યા છે હવે આપેલ પુસ્તકમાં તમારા વર્ગના વિદ્યાર્થીઓની ગત માસની કુલ હાજરીના દિવસોની નોંધ કરો ગત માસ વિદ્યાર્થી મિત્રો જે મહિનો હોય ત્રીસ કે એકત્રીસ દિવસનો એમાંથી એમની હાજરીના દિવસો અહીંયા લખવાના છે ધારો કે સુનિલ છે એક એના પચીસ કાર્ય દિવસો હોય એટલે કે મહિનાના જે કાર્ય દિવસો હોય કાર્ય દિવસો એટલે કે જેટલા દિવસે સ્કૂલ ચાલુ હોય એને આપણે કાર્ય દિવસ કહીએ તો પચીસ દિવસ હોય એમાંથી જો સુનિલ છે એ વિદ્યાર્થી મિત્રો વીસ દિવસ આવ્યો હોય વિશાલ છે અઢાર દિવસ આવ્યો હોય મીત છે બાવીસ દિવસ આવ્યો હોય મહેશ છે સત્તર દિવસ આવ્યો હોય છગન બાર દિવસ આવ્યો હોય જીગર છે એ સોળ દિવસ આવ્યો હોય અને રવિ છે એ ઓગણીસ દિવસ આવ્યો હોય બરોબર તો આ રીતે જે માહિતી આપેલી હોય એના આધાર પરથી તમારે વિદ્યાર્થી મિત્રો અહીંયા લંબાલેખ દોરવાનો છે બરાબર હવે લંબાલેખ અહીંયા કહ્યું છે તમે લંબાલેખ એટલે કે એની અંદર તમારે હવે ફૂટપટ્ટીનો ઉપયોગ કરવાનો છે અહીંયા બે અક્ષ દોરવાની છે અને જો તમારી પાસે આલેખપત્ર હોય તો તમારે આલેખપત્રમાં દોરવાનો છે એના પછી અહીંયા એક્ષ ને વાય લખીશું બરાબર હવે વિદ્યાર્થીઓના નામ આપણે અહીંયા લખી દઈશું સુનિલ એના પછી છે વિશાલ બરાબર અહીંયા હું નામ લખું છું સુનિલ એના પછી વિશાલ વિશાલ પછી આપણે છે મિત પછી છે મહેશ બરોબર મિત પછી મહેશ મહેશ પછી વિદ્યાર્થી મિત્રો છગન જીગર ને રવિ છગન જીગર અને રવિ તો અહીંયા તમે જોઈ શકો છો કે બધાના નામ આવી ગયા હવે આપણે કુલ કાર્ય દિવસો પચીએ હતા એમાંથી અહીંયા આપણે હાજર દિવસો લખ્યા છીએ તો સૌથી વધુ વિદ્યાર્થી મિત્રો હાજર દિવસ બાવીસ છે સૌથી ઓછો જે અંક છે એટલે કે અવલોકન એ સોળ છે બાર છે બરાબર સૌથી ઓછું બાર છે સૌથી વધારે બાવીસ છે તો આ જે અવલોકનો છે એ બધા અહીંયા સમાઈ જાય એ રીતે આપણે પ્રમાણ માપ લેવાનું છે પ્રમાણ માપ બરાબર માપ આપણે એ રીતે લઈશું કે જેથી બધા અંક અહીં આવી જાય તો એ આપણે બે લઈશું ચાર છ આઠ દસ બાર થોડું ઝૂમ કરીને લખીશું આપણે બે ચાર છ આઠ દસ બાર ચૌદ સોળ અઢાર વીસ બાવીસ ચોવીસ બરાબર સૌથી વધારે આપણે બાવીસ છે તો બાવીસ સુધી આવી જાય એ રીતે આપણે લખવાનું હતું તો અહીંયા આપણે જે માહિતી છે એનું નામ લખીશું અહીંયા હાજર દિવસો બરાબર તમારે અહીંયા લખવાનું છે હાજર દિવસો પછી અહીંયા તમારે લખવાનું છે વિદ્યાર્થીના નામ બરાબર હવે આપણે એક એક અવલોકન અહીંયા જોઈને આલેખ દોરવાનું છે સુનિલને વીસ ગુણ મેળવ્યા તો વિદ્યાર્થી મિત્રો સુનિલ અને અહીંયા જે વીસ ગુણ છે વીસનો અંક ત્યાં તમારે ફૂટપટ્ટીથી નિશાન કરી અને ફૂટપટ્ટી વડે તમારે લંબ આલેખ દોરવાનો છે આની અંદર વિદ્યાર્થી મિત્રો સૌથી મહત્ત્વનું છે પ્રમાણ માપ તમે પ્રમાણ માપ કેટલું લો છો એ સૌથી મહત્ત્વનું છે ફૂટપટ્ટીથી તમારે લંબાલેખ દોરવાનો છે બરાબર એના પછી વિશાલ વિશાલને અઢાર ગુણ મેળવ્યા તો અહીંયા જો અઢાર હોય એના ઉપર આપણે અંકિત કરીશું અને એના પછી આપણે વ્યવસ્થિત લંબાલેખ ફૂટપટ્ટીની મદદથી દોરવાનો છે તમારે ફૂટપટ્ટીનો ઉપયોગ કરવાનો છે બરોબર એના પછી મિતને બાવીસ ગુણ મેળવ્યા તો વિદ્યાર્થી મિત્રો મિતને જે બાવીસ ગુણ મેળવ્યા અહીંયા વિદ્યાર્થી મિત્રો મિતના હાજર દિવસો બાવીસ છે બરોબર અહીંયા ગુણની વાત નથી પરંતુ એના હાજર દિવસો બાવીસ છે તો અહીંયા આપણે બાવીસ ઉપર ટીક કરીશું એના પછી મહેશ તો મહેશના હાજર દિવસો વિદ્યાર્થી મિત્રો અહીંયા સત્તર છે એટલે સત્તરે સોળ અને અઢારની વચ્ચે આવશે બરાબર સોળ અને અઢારની વચ્ચે સત્તર આવશે તો આ રીતે તમારે એના હાજર દિવસો લખવાના છે બરાબર એના પછી છગન છગનના હાજર દિવસો બાર છે તો એ આપણે બાર ઉપર ટીક કરીશું એના પછી જીગરના હાજર દિવસો સોળ છે બરાબર તો સોળ ઉપર આપણે આ રીતે રવિના હાજર દિવસો ઓગણીસ છે માટે આપણે અઢાર ને ઓગણીસ વચ્ચે આવશે તો અહીંયા આપણે ટીક કરીશું બરાબર તો આ રીતે તમારે લંબાલેખ દોરવાનો છે બરાબર તમારે ફૂટપટ્ટીનો ઉપયોગ કરવાનો છે અહીંયા હાજર દિવસોની માહિતી છે તો ધ્યાન રાખવાનું બરાબર ચલો એના પછી આપણે તમારા વર્ગના બાળકોને તેમના જન્મ તારીખના આધારે માસવાર આપેલ કોઠામાં વર્ગીકૃત કરો અને તેના આધારે લંબાલેખ તૈયાર કરો તો અહીંયા વિદ્યાર્થી મિત્રો વર્ગની અંદર જો કુલ ત્રીસ બાળકો હોય બરાબર હવે આ કુલ ત્રીસ બાળકો આપણે ઉદાહરણ તરીકે લઈએ હવે એ ત્રીસ બાળકોમાંથી સમજો કે એપ્રિલ માસની અંદર પાંચ બાળકો જન્મ્યા બીજા છ બાળકો જુલાઈમાં જન્મ્યા છે ચાર બાળકો સપ્ટેમ્બરમાં જન્મ્યા છે બરાબર જાન્યુઆરીમાં એક છે ફેબ્રુઆરીમાં ત્રણ છે માર્ચમાં ચાર છે તો અહીંયા આપણે સરવાળો કરી જવાનો છ ચાર દસ દસ ને દસ વીસ ને ત્રેવીસ ત્રેવીસ થયા હવે આપણી પાસે વિદ્યાર્થી મિત્રો કુલ સાત જ બાળકો છે કે જેને આપણે મૂકી શકીએ અહીંયા બે હોય પાંચ હોય અને વળી અહીંયા બે હોય તો આપણે કુલ ત્રીસ બાળકો થઈ ગયા હજુ આપણી પાસે ચારેક મહિના બાકી છે આપણે સરવાળો કરી જોઈએ છ ને ચાર દસ દસ ને બે બાર બાર ને પાંચ સત્તરને પાંચ બાવીન ચાર છવ્વીસ ચાર ત્રીસ બરાબર હવે આપણે ત્રીસની જગ્યાએ વિદ્યાર્થી મિત્રો ચાલીસ વિદ્યા પચાસ લઈ લઈએ બાળકો ઉદાહરણ તરીકે આપણે ઉદાહરણ તરીકે લઈએ અહીંયા અંક બરાબર એટલે આપણે અહીંયા એ રીતે લખીશું આઠ છે અહીંયા બરાબર એના પછી અહીંયા ત્રણ લઈ લઈએ આઠ ને ત્રણ અગિયાર બરાબર હવે નવ વધ્યા તો એકમાં આપણે પાંચ લઈશું ને એકમાં ચાર તો આપણો કુલ સરવાળો આપણે જોઈ શકીએ પાંચને ચાર નવ બરાબર બાર બેતાલીસ ને ચાર છેતાલી ચાર પચાસ તો આ રીતે આપણે ઉદાહરણ તરીકે પચાસ બાળકો લીધા અને જે બાળકો એટલે કે અહીંયા જાન્યુઆરીમાં એક કર્યું છે એનો મતલબ કે વિદ્યાર્થી મિત્રો જાન્યુઆરી માસમાં જન્મેલું બાળક એક છે તમારા ક્લાસની અંદર બરાબર ફેબ્રુઆરીમાં ત્રણ એનો મતલબ કે ફેબ્રુઆરી માસમાં જન્મેલા બાળકો ત્રણ છે પછી માર્ચમાં ચાર એટલે માર્ચ મહિનામાં જન્મેલા બાળકો ચાર છે અહીંયા જાન્યુઆરીમાં એક છે એટલે એક જન્મ્યું છે એ રીતે મેમો પાંચ છે તો મેમો જન્મેલા બાળકો પાંચ હોય તો આ રીતે આપણે સમજવાનું હવે આનો લંબ આલેખ દોરવાનો છે તો લંબાલેખ અગાઉ તમને કહ્યું એ રીતે જ દોરવાનું છે તમારે અહીંયો એક્સ ને વાય અક્ષો તમારે બનાવી દેવાની છે બરોબર પછી અહીંયા તમારે દરેક માસનું નામ લખી દેવાનું છે બારે બાર તમારે અહીંયા બારે બાર માસના નામ અહીંયા લખવાના છે સૌથી પહેલાં આપણે જાન્યુઆરી ફેબ્રુઆરી मार्च एप्रिल जून जुलाई ऑगस्ट अक्टूबर, नवंबर, अने दिसंबर હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે વિદ્યાર્થીઓની સંખ્યા આ માસની માસના નામ બરાબર હવે અહીંયા આપણે લખવાનું છે વિદ્યાર્થીઓની સંખ્યા અહીંયા શું આવશે અહીંયા એક્સ અક્ષ બરાબર અને અહીંયા વિદ્યાર્થી મિત્રો વાય અક્ષ આવશે બરાબર હવે આપણે પ્રમાણ માપ લઈશું તો અહીંયા પ્રમાણ માપ એક સેમી બરાબર એક એકમ આપણે અહીંયા જે વિદ્યાર્થીઓની સંખ્યા છે ખૂબ નાની છે એટલે કે એકથી દસ વચ્ચે છે એટલે આપણે પ્રમાણ માપ એકમ જ રાખીશું બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને અહીંયા દસ તો અહીંયા આ રીતે આપણે આલેખ દોરવાનો છે હવે આપણે માગેલી એટલે કે આપેલી જે માહિતી છે એ અહીંયા એનો ઉપયોગ કરીને આલેખ દોરીશું તો તમે જોઈ શકો કે જાન્યુઆરી માસમાં એક બાળક જન્મે એક બાળક છે જન્મેલું બરાબર એના પછી ફેબ્રુઆરી માસની અંદર જન્મેલા બાળકો ત્રણ છે તો અહીંયા આપણે ત્રણ ઉપર કરીશું આ રીતે એના પછી માર્ચની અંદર ચાર બાળકો છે એટલે કે ચાર વિદ્યાર્થીઓ જેમનો બર્થડે ડે માર્ચ મહિનો છે એના પછી એપ્રિલ માસની અંદર પાંચ બાળકો જન્મેલા છે બરોબર મેની અંદર પણ પાંચ વિદ્યાર્થીઓ જન્મેલા છે જૂનની અંદર વિદ્યાર્થી મિત્રો બે વિદ્યાર્થીઓ જન્મેલા છે માટે આ રીતે કરીશું પછી જુલાઈની અંદર છ જુલાઈની અંદર છ વિદ્યાર્થીઓ જન્મેલા છે બરાબર ઓગસ્ટની અંદર આઠ વિદ્યાર્થીઓ જન્મેલા છે સપ્ટેમ્બરની અંદર ચાર વિદ્યાર્થીઓ જન્મેલા છે બરાબર સપ્ટેમ્બરમાં ચાર જન્મેલા ઓક્ટોમ્બરની અંદર ત્રણ વિદ્યાર્થીઓ જન્મેલા તો તમે આ રીતે અહીંયા આવશે નવેમ્બરની અંદર પાંચ જન્મેલા બાળકો તો આપણે નવેમ્બરમાં પાંચ ઉપર આ રીતે કરીશું તમારે ફૂટપટ્ટીનો ઉપયોગ કરવાનો છે ડિસેમ્બરમાં ચાર વિદ્યાર્થીઓ જન્મેલા છે તો આ રીતે તો આ જે મેં લંબાલેખ દોર્યો વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ તરીકે દોર્યો છે તમારે અહીંયા ફૂટપટ્ટીનો ઉપયોગ કરવાનો છે અને તમારે તમારા ક્લાસના વિદ્યાર્થીઓની માહિતીનો લંબાલેખ દોરવાનો છે બરાબર અહીંયા જે છે ફક્ત ઉદાહરણ તરીકે ચલો એના પછી દસમો પ્રશ્ન આપેલ કોષ્ટક એક મો એકથી સો વચ્ચેની અવિભાજ્ય સંખ્યાઓને વિભાજીત કરવામાં આવેલ છે તેના આધારે નીચેનું કુષ્ટક પૂર્ણ કરો ને એ માહિતી પરથી લંબાલેખ બનાવો તો વિદ્યાર્થી મિત્રો આપેલી માહિતી ઉપરથી આપણે અહીંયા લંબાલેખ બનાવવાનો છે બરાબર તો અહીં વિદ્યાર્થી મિત્રો સંખ્યાના જૂથ એટલે કે એકથી વીસ એકવીસથી ચાલીસ હવે આ બધ આ સંખ્યાઓ વચ્ચે આવતી અવિભાજ્ય સંખ્યાઓ અહીં આપણે લખવાની છે બરાબર તો એકથી વીસ વચ્ચે આવતી અવિભાજ્ય સંખ્યાઓ આપણે અહીંયા લખીએ તો બે છે ત્રણ છે પાંચ છે સાત છે એના પછી અગિયાર છે તેર છે સત્તર અને ઓગણી હવે કુલ કેટલી થઈ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આઠ કુલ થઈ બરાબર એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે એકવીસથી ચાલીસ વચ્ચેની અવિભાજ્ય સંખ્યાઓ લખીએ તો ત્રેવીસ છે ઓગણત્રીસ છે એકત્રીસ અને સાડત્રીસ તો અહીંયા કુલ ચાર સંખ્યાઓ થઈ એના પછી એકતાલીસથી સાઠ વચ્ચેની અવિભાજ્ય સંખ્યાઓ તો એકતાલીસ થશે તેતાલીસ થશે સુડતાલીસ થશે ત્રેપન થશે અને ઓગણસાઠ તો એ વિદ્યાર્થી મિત્રો કેટલી થઈ તો પાંચ થઈ એકસઠથી એક્યા એસી વચ્ચેની અવિભાજ્ય સંખ્યાઓ તો એકસઠ આવશે એના પછી સડસઠ આવશે એકોતેર આવશે તો આવશે અને અગણ્યાસી આવશે તો એ કેટલી થઈ તો પાંચ થઈ એ પણ એના પછી એક્યાસીથી સો વચ્ચે વિદ્યાર્થી મિત્રો જોઈએ તો ત્યાંશી આવશે નેવ્યાસી આવશે સત્તાણું આવશે એ ત્રણ થઈ તો હવે આ માહિતી ઉપરથી વિદ્યાર્થી મિત્રો તમારે આલેખ દોરવાનો છે અહીંયા તમને કહેલું છે કે કુષ્ટક પૂર્ણ કરો ને આપેલી માહિતી પરથી આલેખ બનાવો તો હવે આલેખમાં કઈ કઈ માહિતીનો આપણે ઉપયોગ કરીશું તો એક સંખ્યા જૂથ અને એક કુલ સંખ્યા બરાબર આ બે માહિતીનો આપણે આલેખ દોરવાનો થાય તો અહીંયા સૌથી પહેલાં તમારે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો અગાઉ શીખ્યા એમ લંબ આલેખ માટે આપણે બે અક્ષ દોરવાના એક એક્સ અખ્સ અને એક વાયક્ષ હવે અહીંયા જે આપણે અક્ષ દોર્યા એની અંદર આપણે એક શખ્સ અને વાયક્ષ નામ આપી દઈએ હવે અહીંયા શૂન્ય અહીંયા જે આપણે માહિતી દર્શાવવાની છે એ સંખ્યા જૂથ બરોબર અને આ બાજુ જે છે વિદ્યાર્થી મિત્રો એ કુલ સંખ્યા એટલે કે અવિભાજ્ય સંખ્યાઓની કુલ સંખ્યા બરોબર અવિભાજ્ય સંખ્યાઓની કુલ સંખ્યા તો હવે અહીંયા આપણે જે માહિતી લખીશું એ સૌથી પહેલાં અહીંથી એકથી તે વીસ પછી અહીંયા એકવીસથી ચાલીસ અહીંયા આવશે એકતાલીસથી સો એકતાલીસથી સાઠ એના પછી એક એકસઠથી એ આપણે લખીએ એકસઠથી એસી એના પછી આપણે લખીએ એક્યાસીથી સો તો આ રીતે તમારે ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને સારી રીતે લખવાનું છે તો અહીંયા પ્રમાણમાપ સૌથી પહેલાં આપણે લખવું પડશે આપેલી માહિતી વિદ્યાર્થી મિત્રો સૌથી મોટો કાંઠ છે સૌથી નાનો ત્રણ છે તો અહીંયા પ્રમાણમાપ આપણે જે લઈશું એ આપણે નાનું લઈશું તો વાંધો નહીં બરાબર એટલે કે એકમ એક સેમી બરાબર એક એકમ અગાઉ મુજબ તો હવે આપણે પ્રમાણમાં એક એકમ લીધું બરાબર તો અહીંયા આપણે લખી દઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ હવે આપણે આપેલી માહિતી ઉપરથી વિદ્યાર્થી મિત્રો લંબાલેખ દોરીએ તો એકથી વીસ સુધીની સંખ્યામાં કુલ કેટલી સંખ્યાઓ એ અવિભાજ્ય છે તો આઠ તો જે આઠ હોય એના ઉપર આપણે આ રીતે લંબાલેખ દોરીશું એના પછી એકવીસથી ચાલીસમાં ચાર આવશે તો આપણે ચાર ઉપર લંબાલેખ દોરીશું બરાબર આ રીતે તમારે ફૂટપટ્ટી વાપરવાની છે એકતાલીસથી સાઠમાં પાંચ આવશે તો આ રીતે પાંચ એના પછી એકસઠથી એસીમાં પણ પાંચ આવશે બરાબર અને એના પછી એસીથી એટલે કે એક્યાસીથી સોમાં ત્રણ આવશે તો આ રીતે બરોબર અહીં તમારે ફૂટપટ્ટીનો ઉપયોગ કરવાનો છે બરોબર ચલો એના પછી આપણે આગળ ભણીએ સતત સર્વગ્રહ મૂલ્યાંકન એમાં પહેલો પ્રશ્ન છે આપેલ કોષ્ટકમાં આપેલ આવૃત્તિ ચિહ્ન ગણીને સંખ્યા લખો અને તૈયાર થયેલ માહિતીના આધારે પ્રશ્નોના જવાબ આપો તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ક્રિકેટ રમતનું નામ આપેલું છે કબડ્ડી હોકી ખોખો વોલીબોલ ફૂટબોલ ખેલાડીની સંખ્યાના આધારે આવૃત્તિ ચિહ્ન અને ખેલાડીની સંખ્યા તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ખેલાડીની સંખ્યા ક્રિકેટમાં કેટલા વિદ્યાર્થીઓ જોઈએ એટલે કે ખેલાડી તો પાંચને પાંચ દસને એક અગિયાર તો અગિયાર આવશે કબડ્ડીમાં વિદ્યાર્થી મિત્રો પાંચ અને બે સાત હોકીમાં પાંચ પાંચ દસ ને એક અગિયાર ખો ખોમાં અહીંયા વિદ્યાર્થી મિત્રો જોઈએ પાંચને ચાર નવ વોલીબોલમાં આપણે જોઈએ તો પાંચને એક છ અને ફૂટબોલમાં જોઈએ તો દસ તો આ રીતે અહીંયા આવૃત્તિ ચિહ્ન આપેલા છે આપણે ગણીને કુલ જે વિદ્યાર્થીઓ છે એની સંખ્યા લખવાની છે અને નીચે પ્રશ્નોના જવાબ આપણે આલવાના છે કે કબડ્ડીમાં કુલ કેટલા ખેલાડીઓ છે તો કબડ્ડીમાં વિદ્યાર્થી મિત્રો કુલ સાત ખેલાડી છે કુલ સાત ખેલાડી છે એના પછી કઈ કઈ રમતમાં ખેલાડીઓની સંખ્યા સરખી છે તો વિદ્યાર્થી મિત્રો જોઈએ તો ક્રિકેટ અને હોકી ક્રિકેટ અને હોકીની રમતમાં ખેલાડીઓની સંખ્યા સરખી છે બરાબર એના પછી વિદ્યાર્થી મિત્રો ખોખો કરતો ઓછા ખેલાડી કઈ રમતમાં છે તો ખોખો કરતો ખોખોમાં કેટલા નવ છે તો નવ કરતો ઓછા તો એક કબડ્ડીમાં છે અને એક વોલીબોલમાં છે તો અહીંયા લખીશું કે ખોખો કરતા ઓછા ખેલાડી કબડ્ડી અને વૉલીબોલમાં છે એના પછી ચોથું ક્રિકેટની રમતમાં વોલીબોલ કરતો કેટલા વધુ ખેલાડી છે તો વોલીબોલમાં વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ એમ છ ખેલાડી છે બરાબર અને ક્રિકેટમાં અગિયાર છે તો ક્રિકેટની રમતમાં વોલીબોલ કરતો પાંચ ખેલાડી વધુ છે પાંચ ખેલાડી વધુ છે હવે પાંચ ઉપરોક્ત રમતોને તેમના ખેલાડીઓની સંખ્યાના આધારે ઉત્તરતા ક્રમમાં ગોઠવો તો સૌથી પહેલાં આપણે જોઈએ તો અગિયાર ખેલાડીમાં ક્રિકેટ આવશે હોકી આવશે કેમ કે બંનેમાં સરખા છે બરાબર બંને આવશે ક્રિકેટ હોકી એના પછી આપણે જોઈએ તો ફૂટબોલ આવશે બરાબર ફૂટબોલમાં દસ છે પછી ખોખો આવશે વિદ્યાર્થી મિત્રો એમાં નવ છે બરાબર એના પછી નવ પછી આપણે જોઈએ તો સાત ખેલાડી એક કબડ્ડીમાં અને છ ખેલાડી વોલીબોલમાં કબડ્ડી અને વોલીબોલ તો આ રીતે તમારે ઉતરતા ક્રમમાં લખવાના છે તો કઈ રમતમાં ખેલાડીઓની સંખ્યા સૌથી ઓછી છે તો આપણે લખીશું વોલીબોલ બરોબર વોલીબોલમાં છ જ ખેલાડી જોઈએ બરોબર એના પછી આપેલ કોષ્ટકમાં તમારા શિક્ષકોની યાદી બનાવો અને તેમની ઉંમર દર્શાવીને તે માહિતીના આધારે લંબાલેખ બનાવો તો અહીંયા આપેલ કોષ્ટકમાં તમારા શિક્ષકોની યાદી બનાવવાની છે વિદ્યાર્થી મિત્રો બરાબર હવે ઉદાહરણ તરીકે હું લખી દઉં બરાબર રમેશભાઈ ઈશ્વરભાઈ ગૌતમભાઈ ભીખાભાઈ તમારા શિક્ષકોના નામ લખવાના છે રણછોડભાઈ વિપુલભાઈ બરાબર તો અહીંયા તેમની ઉંમર દર્શાવી લંબાલેખ બનાવવાનો છે તો અહીંયા રમેશભાઈની લખીએ આપણે પિસ્તાલીસ વર્ષ ઈશ્વરભાઈની લખીએ આપણે અડતાલીસ વર્ષ ગૌતમભાઈની બાવન વર્ષ ભીખાભાઈની લખીએ પચાસ વર્ષ રણછોડભાઈને લખીએ પંચાવન વર્ષ વિપુલભાઈને લખીએ પાંત્રીસ વર્ષ તો આ રીતે ઉંમર લખી અને નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે અહીંયા અમે ઉદાહરણ તરીકે શિક્ષકોના નામ લીધા છે તમારે તમારા શિક્ષકોની ઉંમર લખવાની છે બરાબર તો કયા શિક્ષકની ઉંમર સૌથી વધુ છે તો અહીંયા આપણે લખીએ કે રણછોડભાઈની ઉંમર સૌથી વધુ છે કયા શિક્ષકની ઉંમર સૌથી ઓછી છે તો વિપુલભાઈની ગણિત વિષય શિક્ષકની ઉંમર ગણિત વિષય શિક્ષકની ઉંમર કેટલી છે તો અહીં આપણે લખીશું કે ગણિત વિષય શિક્ષકની ઉંમર પાંત્રીસ વર્ષની છે ચાલીસ વર્ષથી વધુ ઉંમરના શિક્ષકોના નામ જણાવો તો એ વિદ્યાર્થી મિત્રો ચાલીસ વર્ષથી વધુ ઉંમરના વિપુલભાઈ સિવાયના તમામ શિક્ષકોના નામ આવશે તો એ રીતે તમારે પણ અહીંયા તમારા શિક્ષકોના નામ લખી અને આ રીતે પ્રશ્નોના જવાબ આપવાના છે બરાબર